ઈસા પંથકમાં પણ કમોસમી માવઠાએ વિનાશ કર્યો છે અને થેરવાડા બાયવાડા કંસારી સહિત આજુબાજુના 20થી વધુ ગામડાઓમાં વાવેતર કરેલ એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ડીસા પંથકમાં પણ કમોસમી માવઠાને વિનાશ કર્યો છે અને થેરવાડા બાયવાડા કંસારી સહિત આજુબાજુના 20થી વધુ ગામડાઓમાં વાવેતર કરેલ એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહીને પગલે ખાબકેલા બરફના કરા સાથેના વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને ડીસા પંથકમાં પાણીના તળ ખૂબ જ ઊંડા છે, જેથી આ વખતે સીપુ નહેરમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો। ખેડૂતોએ હોંશે હોંશે આ વિસ્તારમાં સૌથી વધુ એરંડાનું વાવેતર કર્યું હતું। છેલ્લા 3 મહિનાથી દિવસ રાત મજૂરી કરતા એરંડાનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ ગઈકાલથી શરૂ થયેલા કમોસમી માવઠાને ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે અને મોટા ભાગનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોમાં નામોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। વારંવાર ખેડૂતોને કુદરતી પ્રકોપના કારણે થતા નુકસાનમાં હવે સરકાર ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને નુકસાનીનું વળતર આપે તેવી નુકસાનગ્રસ્ત ખેડૂતોની માંગ છે। અમે બધી આટલી સુવિધાને ડેમને આશરે વાવેતર કર્યા હતા, અમે ટનાટન એમાંય મારું બધું હુશખુશથી કર્યા હતા, પણ અમે અમારે નિષ્ફળ જો છે, એટલે ઓદું પડવામાં તો કોઈ બાકી જ રહ્યું નથી। ખાતર પોઝો કરીને અમે નેટ મજૂરી કરીને અમારું પૂરું કર્યું હતું, અને તે છતાંય અમારે આટલું નુકસાન થયું હતું। સરકાર કોઈ રાહત અમને આલે તો એમની સહાયના અમે માગવા વિનંતી થઈ। અત્યારે અમે એરંડાનું વાવેતર કરેલું છે, રાયડાનું વાવેતર કરેલું છે, રાજગરાનું વાવેતર કરેલું, ઘઉંનું વાવેતર કરેલું છે। તમામ વાવેતરો આજ નિષ્ફળ ગયા છે, કોઈ રાયડાને પણ તોડી નાખ્યો, રાજગરો વાવ્યો તો ફેલશો અને એરંડા તો વેણવાની તૈયારીમાં હતી પણ નિષ્ફળ ગયા છે। અત્યારે કોઈ હાથમાં આવે એમ છે નહીં, હવે જે સરકારને એને પગલાં લેવા એ લઈ શકે છે। કદાચ પાણી તો અહીંયા છે જ નહીં, પાણીની તો બહુ અછત છે, તો પાણીના કેનાલને એકાદ બે પાણી આવ્યા હતા એના કારણે ખેતી કરી હતી, તો એક બે પાણી એરંડાને ફેરવ્યા અને રાજગરાને વાવેતર કર્યું અત્યારે હજી 5-6 દિવસ 4 દિવસ છે એના માથે આવી ગયો, એટલે પણ રાજગરો આખો નિષ્ફળ થયો।